પાટીદારો બાદ હવે કોળી સમાજ પણ સંગઠનને મજબૂત કરવા આવનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકાર પર દબાણ વધારવા મૂડમાં છે જેને લઈને ભાવનગરમાં આજે કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે જેમાં કોળી સમાજ અગ્રણી અને મંત્રી પરસોત્તમ સોલંકી બેઠકમાં હાજર રહેશે કે કેમ તેના પર સૌની નજર રહેશે આજે ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે ખાસ જોવા જઈએ તો કોળી સમાજની ચિંતન બેઠક યોજાવાની છે ખાસ વાત કરીએ તો આ બેઠકને લઈને ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે એક તરફ જોવા જઈએ તો જ્યારે પાટીદાર સમાજે પોતાના સમાજના મુખ્યમંત્રી હોવાની માંગ કરી છે ત્યારે પાટીદાર સમાજ બાદ સૌથી વધુ પ્રભુત્વ ધરાવતા કોળી સમાજ દ્વારા પણ આ જ અંગે કોઈ બેઠક યોજાવાની હોય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે ખાસ આપણી સાથે જોડાયા છે બેઠકના અધ્યક્ષ છે અને કોળી સમાજના આગેવાન છે રાજુભાઈ સોલંકી તેમની પાસેથી જાણશું શું કઈ રીતની બેઠક છે ને શું બેઠકમાં આખું આયોજન છે રાજુભાઈ ખાસ જે આજે બેઠક યોજાવાની છે કેવું આયોજન છે ને આ બેઠકમાં ચિંતન બેઠક નામ આપ્યું છે એટલે શું આ બેઠકમાં હશે ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો જો કોઈ સમાજ હોય તો તે કોળી સમાજ છે અને કોળી સમાજ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે ત્યારે કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે કોળી સમાજના ઉત્થાન માટે કોળી સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે વિકાસ કરે એના માટે કોળી સમાજના તમામ આગેવાનોની સમાજના શ્રેષ્ઠીઓની એક બેઠક બોલાવી છે અને આગામી દિવસોમાં સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે કોળી સમાજ કઈ રીતે મજબૂત બને એના માટે ચર્ચાઓ કરવાની છે કેશડોલ ની જે સહાય કરવામાં આવી તે પણ ખૂબ જ જૂજ લોકોને આ સહાયનો લાભ મળવા મળવા આપવામાં આવ્યો છે કે પહોંચ્યો છે તો ખાસ કરીને પરસોત્તમભાઈએ જે રજૂઆત કરી જે દરિયાકાંઠાના ગરીબ લોકોની જે વેદના છે એની પીડા છે જે એની સમસ્યા છે એ પરષોત્તમભાઈ સોલંકીએ જે રજૂઆત કરી એને મારું પણ સમર્થન છે અને મારો પણ ટેકો છે અને જ્યાં પણ ગરીબ લોકો અને દરિયાકાંઠાના જે જે લોકોની જે પરિસ્થિતિ આ પ્રકારે એને નુકસાન થયું છે જે લોકો બેઘર થઈ ગયા છે એના માટે જે પણ જે કંઈ કરવું પડે એ કરવા માટે વીર માંધાતા કોલી સમાજ સંગઠન ગુજરાતના અધ્યક્ષ તરીકે મારી પણ ફરજમાં આવે છે અને પરસોત્તમભાઈ નહીં પણ તમામ જે સમાજના આગેવાનો છે દરેક સમાજના આગેવાનો છે એમ તમામની ફરજમાં આવે છે કે આવા સમયે આવી વિકટ પરિસ્થિતિના સમયે ગરીબ અને મજૂર અને માછીમારોને ખેડૂતની સહાય માટે સરકારમાં રજૂઆત કરે અને યોગ્ય રજૂઆત કરે સચોટ રજૂઆત કરે અને તાત્કાલિક એ લોકોને સહાય મળે એને એને તાત્કાલિક જે નુકસાની થઈ છે એનું વળતર મળે ચોક્કસથી ખાસ વાત કરીએ તો આ જે બેઠક છે તે સમાજ માટે યોજવાની છે પરંતુ આ બેઠકમાં ખાસ વાત કરીએ તો જે બે દિવસ પહેલાં પરસોતમભાઈ સોલંકી દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન બાદ હવે ખાસ આ બેઠકમાં પર્શોતમભાઈ સોલંકી કે હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહે છે કે કેમ તે જોવું રહ્યું અલ્પેશ ડાભી મંતવ્ય ન્યૂઝ ભાવનગર